ભાવિકની યુટ્યુબ ચેનલ, ભાવિકનું બાલક જેના નામની મારી આ યુટ્યુબ ચેનલ હવેથી છે ઓલ એક્ઝામ પ્રિપેરેશન. બરાબર મિત્રો, હવે મિત્રો તમે નમ્રભરેની વિનંતી છે કે જે લોકો નોટ અને પેન લઈને નથી બેઠા એ લોકો નોટ અને પેન લઈને બેસજો. એની સાથે સાથે નવોદય વિદ્યાલયની જે લોકો પ્રિપેરેશન કરી રહ્યા છે, જેમને ફોર્મ ભરવાનું બાકી છે, એ લોકો માટે એક સારા સમાચાર છે કે તારીખ લંબાઈ છે, તો તમે ફોર્મ પણ ભરી દેજો. અને મિત્રો તમામ વિદ્યાર્થીઓ સુધી મારી આ ચેનલને પહોંચાડજો, તમારા મિત્રો સગા સંબંધીઓ સાથે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ કરાવો. બરાબર મિત્રો, શેર અને નોટિફિકેશનનું બટન તો ખરું જ. ગયા વિડીયોની અંદર આપણે અપૂર્ણાંક ભાગ 2 જોયો, હવે આપણે અપૂર્ણાંક ભાગ 3 જોવા જઈ રહ્યા છે, જેની અંદર સમછેદી અને વિષમછેદી અપૂર્ણાંકોના સરવાળાની બાદબાકી આપણે શીખીશું. આજે આપણે આ વિડીયોમાં સમછેદી અપૂર્ણાંકના સરવાળા બાદબાકી શીખવાના છીએ અને સાથે સાથે વિષમછેદીના પણ. બરાબર મિત્રો, સમછેદી અપૂર્ણાંકના સરવાળા બાદબાકી બિલકુલ સહેલા છે. સમછેદી અપૂર્ણાંકના સરવાળા બાદબાકી જે રીતે આપણે પેલા સરવાળા બાદબાકી સાદા કરીએ છીએ એવા જ કરવાના. દાખલા તરીકે ઉદાહરણ છે 5 તૃતીયાંશ વત્તા 2 તૃતીયાંશ. મિત્રો શું કરવાનું, સમછેદી અપૂર્ણાંક નો સરવાળો બાદબાકી કરો એટલે છેદ બદલાય નહીં, છેદ એના એ જ રહે. એટલે આપણે શું કરવાનું, અહીંયા છેદ કેટલા છે બંનેમાં 3, તો 3. સમછેદી એટલે શું, પેલા તે સમજ પડી ગયો, સમ વત્તા છેદી એટલે કે જેના છેદ જે છે સરખા છે તે. બરાબર, એટલે 3 ના 3 આ બંને નો સરવાળો કરી દેવાનો 5 ને 2 7. અંશો સરવાળો કરવાનો છેદ એના એ જ રહે. દાખલા તરીકે 4 9 વત્તા 3 9 હોય તો છેદ એના એ 9 ના 9, અને અંશનો સરવાળો કરીએ તો 4 ને 3 7 9. એ જ રીતે અહીંયા છેદ 5 છે તો છેદ 5 નો 5, અને અંશનો સરવાળો કરવાનો 6 ને 3 9. આ છે સરવાળાની વાત. કેટલો જવાબ આવે? 9/5. હવે આપણે બાદબાકી બાદબાકી બાદબાકીમાં પણ એ જ કરવાનું, છેદ એના એ જ રાખવાના 7 નો 7, 2 માંથી 1 જાય તો 1 1/7. એ જ રીતે અહીંયા આપણે જોઈએ તો છેદ એના 8 નો 8, અને 9 માંથી 1 જાય તો 8 8/8. જો મિત્રો છેદ ઉડાડતા આવડતા હોય અને જો આવો જવાબ આવતો હોય, ઘણી વખત એવું બને કે ઓપ્શન ની અંદર 8/8 ના હોય, તો આપણે શું કરવાના, છેદ ઉડાડી દેવાના, એટલે જવાબ કેટલો મળે, 1. જો છેદ ઉડતા હોય તો ઉડાડવાના. ઘણી વખતે ઓપ્શનમાં જો છેદ ઉડાડવાનો હોય તો જવાબ ના પણ હોય, છેદ ઉડાડે એટલે અતિ સંક્ષિપ્ત રૂપ હોય, એ અતિ સંક્ષિપ્ત રૂપ આવતા વિડીયોમાં આપણે જોઈશું. બરાબર, આગળ જેમ જેમ ભણીશું એમ જોઈશું. તો મિત્રો આ હતું આપણું સમછેદી અપૂર્ણાંકના સરવાળાને બાદબાકી. હવે આપણે જોઈએ વિષમછેદી અપૂર્ણાંકના સરવાળાને બાદબાકી. મિત્રો સમછેદી અપૂર્ણાંક પછી આપણે જોઈએ વિષમછેદી અપૂર્ણાંકના સરવાળાને બાદબાકી. બરાબર, હવે મિત્રો વિષમછેદી અપૂર્ણાંકમાં આપણે સૌથી પહેલા એનું તમારે યાદ રાખવાનું કે સમછેદી અપૂર્ણાંકની જેમ વિષમછેદી અપૂર્ણાંકના પણ છેદ જ્યાં સુધી સરખા ના હોય, જ્યાં સુધી છેદ સરખા ના હોય ત્યાં સુધી સરવાળો બાદબાકીની પ્રક્રિયા થતી નથી. એટલે સૌથી પહેલા આપણે શું કરવાનું, છેદ સરખા કરવાનું. હવે છેદ સરખા કરવા માટે મિત્રો આપણે શું કરવાનું, લસાઅ શોધવો પડે. હવે મિત્રો એક ટ્રીક આપું છું, જો તમને સમજ પડે તો. જો બંને સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ હોય તો સીધે સીધો ચોપડી ગુણાકાર કરી લેવાનો. ખબર પડે છે, આને આના સાથે ગુણવાનું, આને આના સાથે ગુણવાનું, અને આ બંનેનો ગુણાકાર કરવાનો. સમજ પડી? શું કરવાનું, આને આના સાથે ગુણો એટલે 3 3 9, આને આના સાથે ગણો એટલે 4 2 8, વચ્ચે સરવાળાનું ચિહ્ન, અને બીજું આ બંનેનો ગુણાકાર કરવાનો, છેદનો ગુણાકાર, 3 2 6. જવાબ કેટલો આવે, 9 ને 8 17 6/6. સીધે સીધો ચોપડી ગુણાકાર કરી દેવાનો. જો ના આવડે તેમ છતાં ચોપડી ગુણાકાર કરતા નથી આવડતું. બરાબર, પણ મિત્રો એટલું યાદ રાખવાનું કે જો બંને કેવા હોય, અવિભાજ્ય સંખ્યાઓ હોય, છેદ અવિભાજ્ય સંખ્યા હોય, તો અહીંયા જુઓ છેદ 3 અને 2 બંને અવિભાજ્ય સંખ્યા છે. જો બંને વિભાજ્ય સંખ્યા હોય તો આવું ના કરતા, નહીં તો પાછું ખોટું પડશે. બરાબર, જો આપણે આગળ તમે લસાઅ તો શીખી ગયા છો, આપણે શીખવાડ્યા છે, ના આવડે તો લસાઅ શોધી નાખવાનું. લસાઅ કેટલો આવશે, એનો 6. કારણ કે લસાઅ કેમ 6 આવે, કારણ કે બંને અવિભાજ્ય સંખ્યાઓ હોય એટલે એના ગુણાકાર જેટલો એનો લસાઅ આવે. જો આવું ના આવડે તો મિત્રો તમે આ રીતે કરી શકો, 4 તૃતીયાંશ વત્તા
બે સોરી ચાર તૃતીયાંશ વત્તા સમજો કે પાંચ દ્વિતીયાંશ હોય, બરોબર, ચોકડી ગુણાકાર આવડે નહીં તમને, તો તમારે શું કરવાનું, આ બંને નો લસા, તો લસા કેટલો આવે, છો, બરોબર. હવે શું કરવાનું, ચાર તૃતીયાંશ ગુણ્યા ખાલી જગ્યા બરાબર, હવે મિત્રો જો ખાલી જગ્યા બરાબર ના આવે તમારે શું કરવાનું, અહીંયા આ લસા મૂકી દેવાનું. હવે આપણે જોવાનું ત્રણ ને કેટલા વડે ગુણ્યા, તો છ આવ્યા, તો ત્રણ દુ છ, તો અહીંયા છેદ ને જેટલા વડે ગુણો એટલા વડે અહીંયા અંશ ને ગુણવાના, તો ત્રણ ને બે વડે ગુણ્યા અહીંયા, તો ત્રણ દુ છ આવ્યા, તો અહીંયા પણ બે વડે ગુણવા પણ, એટલે ચાર દુ આઠ, તો કેટલો જવાબ આવ્યો, આઠ છષ્ટમો. અને પાંચ દ્વિતીયાંશ જે છે એ પાંચ દ્વિતીયાંશ ને પણ આપણે શું કરવાનું, આમ થઈ નીચે છ મૂકવાના, બે ને કેટલા વડે ગુણ્યા, તો છ આવે, ત્રણ વડે, તો અહીંયા પણ ત્રણ વડે, તો કેટલા આવે, પાંચ તરી પંદર છષ્ટમો. તો આપણો જવાબ શું આવશે, આઠ છષ્ટમાંશ વત્તા પંદર છષ્ટમાંશ બરાબર પંદર ને આઠ ત્રેવીસ છષ્ટમાંશ. પેલો જે ચોકડી ગુણાકાર વાળો દાખલો ગણાવ્યો એના કરતા પછી રકમ અલગ છે, એટલે તમને એવું ના થાય ચોકડી ગુણાકારમાં સત્તર જવાબ આવે તો અહીંયા કેમ ત્રેવીસ આવે છે, આવું થાય નહીં, બરોબર. તો મિત્રો આ રીતે જો તમે અહીંયા ત્રેવીસ છષ્ટમાંશ જવાબ આવ્યો, પેલો જે દાખલો ગણાવ્યો તેવું ફરી ભરો, અહીંયા જુઓ આને આના વડે ગુણો, અને આના વડે ગુણો, આ બંને નો ગુણાકાર કરો, પાંચ ને ત્રણ વડે ગુણીએ તો પંદર, બે ને ચાર વડે ગુણીએ તો આઠ, છેદમાં ત્રણ ને બે વડે ગુણીએ તો છ, પંદર અઠા સોરી પંદર ને આઠ ત્રેવીસ, છ ના છ, આવ્યો જવાબ. સેમ ચોકડી ગુણાકાર થી પણ તમે ગણી શકો, અહીંયા આવી ગયું. હવે મિત્રો અહીંયા જોઈએ તો આપણે જે છ ને આઠ છે, હવે તો અહીંયા છ ને આઠ માં પરિસ્થિતિ છે, છ ને આઠ બંને કેવી સંખ્યા છે વિભાજ્ય, તો આપણે અહીંયા લસા સુધી નાખીએ છ નો ને આઠ નો, તો મિત્રો છ નો ને આઠ નો લસા સુધી હતો બે તરી છ ને બે ચોક આઠ, બરાબર, અહીંયા હજુ બે વડે ગુણીએ તો ત્રણ ના ત્રણ ને બે દુ ચાર, હજુ બે વડે ગુણીએ તો ત્રણ ના ત્રણ ને બે કા બે, બરાબર, અને અહીંયા છેલ્લે આવશે ત્રણ એકા ત્રણ, તો મિત્રો ત્રણ દુ છ દુ બાર દુ ચોવીસ, એનો મતલબ એવો થયો કે આપણો લસા કેટલો આવ્યો, ચોવીસ, બરાબર. સેમ કરવાનું, લસા સુધી નાખ્યો, લસા બરાબર ચોવીસ, અહીંયા શું કરીશું આપણે, પાંચ છષ્ટમાંશ ગુણ્યા ખાલી જગ્યા છેદમાં ચોવીસ, અને જ રીતે સાત અષ્ટમાંશ ગુણ્યા ખાલી જગ્યા છેદમાં ચોવીસ. હવે અહીંયા જોવાનું છ ને કેટલા વડે ગુણ્યા તો ચોવીસ થાય, તો તમે કહો સાહેબ છ ચોક ચોવીસ, અહીંયા પણ ચાર વડે ગુણો તો પાંચ ચોક વીસ, આઠ ને કેટલા વડે ગુણો તો ચોવીસ થાય, આઠ તરી ચોવીસ, તો અહીંયા પણ ત્રણ વડે સાત તરી એકવીસ, અહીંયા આપણે શું કરીશું, વીસ વત્તા એકવીસ છેદમાં ચોવીસ, કેટલો જવાબ આવશે, વીસ ને એકવીસ એકતાલીસ ચોવીસ આવશે. ઓકે, આ થયો સરવાળાની વાત, સેમ કન્ડિશન બાદબાકીમાં એ જ કરવાનું છે. અહીંયા આપણે જોઈએ તો જો ચોકડી ગુણાકારની રીતે પણ તમે આને બાદબાકી કરી શકો, છેદમાં પાંચ અને ત્રણ, બરોબર, બંને અવિભાજ્ય સંખ્યા છે, સૌથી પહેલા આને આના વડે ગુણો, આને આના વડે ગુણો, આ બંને નો ગુણાકાર કરો, નવે તરી સત્યાવીસ ઓછા પાંચ દુ દસ, અને છેદમાં પાંચ તરી પંદર, સત્યાવીસ માંથી દસ જાય તો સત્તર ભાગ્યા પંદર, કેટલો જવાબ આવ્યો, સત્તર પંદર આવશે. ઓકે, જો તમને આવું નથી આવડતું તો મેં કહ્યું એમ લસા કેટલો આવશે, લસા લઈ લો સેમ કન્ડિશન, પંદર નવ પંચમાંશ ગુણ્યા ખાલી જગ્યા છેદમાં પંદર, અને એ જ રીતે બે તૃતીયાંશ ગુણ્યા ખાલી જગ્યા છેદમાં પંદર, ત્રણ પંચા પંદર, અહીંયા જો પાંચ ને કેટલા વડે ગુણ્યા તો પંદર આવે, પાંચ ને ત્રણ વડે, તો અહીંયા ત્રણ વડે ગુણ્યા તો નવે તરી સત્યાવીસ, અહીંયા ત્રણ પંચા પંદર, તો અહીંયા પણ પાંચ, એટલે પાંચ દુ દસ, કેટલા આવ્યા, સત્યાવીસ પંદર અંશ ઓછા દસ પંદર અંશ, કેટલો જવાબ આવે, સત્યાવીસ માંથી દસ જાય તો સત્તર પંદર, બરાબર. હવે અહીંયા જોઈએ તો છેદ જે છે નાનો છે અંશ કરતા, અને મિશ્રમાં ફેરવી શકાય, બરાબર, એ બધું આપણે આવતા ચેપ્ટરમાં જોઈશું, અતિ સંક્ષિપ્ત રૂપ મિશ્રમાં ફેરવવું એ બધું આપણે આવતા ચેપ્ટરમાં જોઈશું, બરાબર મિત્રો. તો આ તમે મિત્રો સમછેદી અને વિષમછેદી અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી, આપણે સમછેદી અપૂર્ણાંકના પણ સરવાળા બાદબાકી જોયા અને વિષમછેદી અપૂર્ણાંકના પણ સરવાળા બાદબાકી જોયા, બરાબર મિત્રો. તો આવા નવા વિડીયો સાથે આવતીકાલે ફરી મળીએ, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરીબ.